हेपेटाइटिस वायरस, हेपेटाइटिस वायरस अब स्टार्ट करिए। तो वायरस हेपेटाइटिस इज अ सिस्टमैटिक डिजीज विद अ प्राइमरी इन्फ्लेमेशन ऑफ द लीवर बाय एनी वन ऑफ द हेटरोजीनियस ग्रुप ऑफ द हेटरोट्रॉपिक वायरस। के सु करे हेटरोट्रॉपिक वायरस तो मीनिंग सो कर सके जे अलग अलग प्रकार ना हेपेटाइटिस ना वायरस छे एमाथी कोई पण एक कॉजिंग फैक्टर तो एने हेपेटाइटिस वायरस कहेवाय। हेटरो एटले डिफरेंट, होमो एटले सेम। तो केटला प्रकार ना हेपेटाइटिस वायरस आइडेंटिफाई थया छे तो जोईए आपणे। हेपेटाइटिस ए, हेपेटाइटिस बी, हेपेटाइटिस सी, डी, ई, एफ अने जी आ बधा प्रकारना अलग अलग शुं छे हेपेटाइटिस वायरसना पार्ट्स छे अने सब सीरो टाइप्स छे। पिकोना वीरिडियंस, हिपेनो वीरिडियंस, फ्लेवी वीरिडियंस सी, डी हजी આઇડેન્ટિફાઈડ નથી, ઈ કલ્સિક વિરિડિયન્સ, એફ નોટ સેપરેટેડ એન્ટિટી મ્યુટેટેડ ઓફ ધ બી, જે સેપરેટેડ નથી થયું પણ એફ એક બી વાયરસ જેવી જ કેરેક્ટરિસ્ટિક છે કે જેના જેવી જોવા મળે છે। હેપેટાઇટિસ જી, ફ્લેવી વિરિડિયન્સ, ટાઈપ્સ આપેલા છે, સોર્સ આપેલો છે, તો અહીંયા જોઈએ આપણે કે એ બી સી ડી અને ઈ કે સોર્સ કયા કયા છે। તો ફીસીસ છે, બ્લડ, બ્લડ ડેરિવડ બોડી ફ્લુઇડ્સ દ્વારા ટ્રાન્સમિટ થાય છે। હેપેટાઇટિસ સી, બ્લડ બ્લોડી ફીસીસ નો મીનિંગ શું થશે, ફિકલ ઓરલ રૂટ કે જેને કોન્ટામિનેટેડ ફૂડ, કોન્ટામિનેટેડ વોટર દ્વારા ટ્રાન્સમિટ થાય। હેપેટાઇટિસ સી, બ્લડ બ્લડ ડેરિવસ બોડી ફ્લુઇડ્સ, બ્લડ બ્લડ ડેરિવસ બોડી ફ્લુઇડ્સ હવે ખબર પડવી જોઈએ આપણને કે બોડી ફ્લુઇડ્સ કયા કયા છે। તો જેમ કે જોઈએ આપણે પેરિટોનલ ફ્લુઇડ, પ્લુરલ ફ્લુઇડ, એમનિયોટિક ફ્લુઇડ આ બધા શું છે, બોડી ફ્લુઇડ, યુરિન છે અને બ્લડ છે, પ્લાઝમા અને સીરમ આ બધી શું છે, બોડી ફ્લુઇડ્સ છે। હેપેટાઇટિસ ઈ શું છે, ફીસીસ, રૂટ ઓફ ધ ટ્રાન્સમિશન ફીકલ ઓરલ રૂટ દ્વારા થાય છે, પ્રી ક્યુટાનિયસ પર મ્યુકોઝલ લેવલ દ્વારા થાય, સી પર ક્યુટાનિયસ પર મ્યુકોઝલ ફોર્મ, પર ક્યુટાનિયસ પર અને ફીકો ઓરલ રૂટ દ્વારા। ક્રોનિક ઇન્ફ્લામેશન, તો ક્રોનિક ઇન્ફ્લામેશન કોનું નથી, હેપેટાઇટિસ એનું નથી, બીનું છે, બીજા બધાનું છે, ખાલી એ અને ઈનું જ ક્રોનિક ઇન્ફેક્શન નથી, લાંબા ગાળાનું ઇન્ફેક્શન ખાલી એ પેથેટિક હતા। પ્રિવેન્શન શું છે સ્ટુડન્ટ્સ એના, તો પ્રી પ્રી પોસ્ટ એક્સપોઝર્સ ઓફ ધ ઇમ્યુનાઇઝેશન, પ્રી પોસ્ટ એક્સપોઝર ઓફ ધ ઇમ્યુનાઇઝેશન, બ્લડ ડોનર સિક્રીશન, બ્લડ ડોનર સિક્રીશન એટલે મીન્સ કે પ્રિવેન્શન એના વેક્સિનેશન છે પોસ્ટ કે પ્રી ડોનરમાં। હેપેટાઇટિસ વાયરસનું ઓબ્ઝર્વેશન અહીંયા આપેલું છે સ્ટુડન્ટ્સ, કે એની ફિગર અહીંયા આપણે જોઈ શકીએ છીએ। હવે વાયરલિટિક એક્ટિવિટી જોઈએ આપણે હેપેટાઇટિસ એ વાયરસની, રીતે બધા જ હેપેટાઇટિસના જેટલા સીરોટાઇપ્સ છે બધા આપણે ડિટેલમાં જોવાના છે અને એની પેથોલોજી વિશે આપણે સમજવાનું છે। તો કેવું છે, તો હેપેટાઇટિસ એ વાયરસ કેવો છે, તો આરએનએ વાયરસ રિલેટેડ ટુ ધ એન્ટરોવાયરસ ફોર્મડ નોન એઝ વોટ એન્ટરોવાયરસ 72 નાઉ પુટ ઇટ ઇન ટુ ધ ફેમિલી ઓફ ધ હિપેટો વિરિડિયન, હિપેટો રિલેટેડ ઓફ ધ લીવર રિલેટેડ સાઇટ દેટ ઇઝ કોલ્ડ એઝ હિપેટો વિરિડિયન્સ। અને એન્ટરોવાયરસના સીરોટાઇપ્સ કેટલા છે, તો 72 જીનોમિક સ્પ્રેડ ન્યુક્લિઓટાઇડ સિક્વન્સ તેના બનેલા છે। તો નેક્ડ ડીએનએ, નેક્ડ એટલે કયા કે જેમાં એન્વેલોપ નથી, પ્લાઝમા જે કેપ્સોમર્સ છે એની અંદર જ આરએનએ આવી ગયું છે। ડિફિકલ્ટ ટુ ગ્રો ઇન અ સેલ કલ્ચર, પ્રાઇમરી marmoset of the culture that also when we were the emphasizing chimpanzees and the marmosets, je chimpanzee ane marmosets ma the su banela che culture thai cell ne cultivate karine apne type nu cell banayu che enu culture banayu che that is called as what a cell culture। Four genotypes exhibit but in a practice is most of them are group 1। Resistant joye apne, to resistant to inactivated by the heat at the 60 degree centigrade for 1 hour either at the પીએચ ઓફ ધ 3 કેટલા સેન્ટીગ્રેડ સુધી એ થઈ રહ્યું છે સ્ટુડન્ટ્સ, કે જે પીએચ કેટલી છે એની જેટલી જોઈ રહ્યા છે આપણે કે પીએચ એની 3 હોય ત્યાં સુધી પણ એ એક્ટિવેટેડ ફોર્મમાં આપણને ઓબ્ઝર્વ થશે સ્ટુડન્ટ। હવે પીએચ 3 એટલે તમને ખબર છે સ્ટુડન્ટ્સ કે એસિડિક પીએચ થઈ, હાયર એસિડિક પીએચ થાય કે તેમાં પણ એ સર્વાઈવ થાય અને 60 ડિગ્રી સેન્ટીગ્રેડે 1 અવર સુધી એ રહી શકે છે, એટલે હાયર ટેમ્પરેચર સાથે પણ લાઈફ થઈ શકે। Inactivated by boiling for the 1 minute, 1 gem 4000 formaldehyde at the degree of the 37 degree for the 72 hours and the chlorine 1 ppm for the 30 minutes. Not affected by the anionic detergent, affected not the anionic detergents. Survival prolonged at the 4 degree centigrade. Kela degree centigrade upar thasa, to 4 degree centigrade ki below. Hepatitis A virus. Just a minute students, I have one call.
ઓકે સોરી જોઈએ આપણે કોન્ટામિનેટેડ ફૂડ દ્વારા વોટર દ્વારા ઇન્ફેક્ટેડ ફૂડ હેન્ડલર્સ રો સેલ્ફિશ હવે સેલ્ફિશ એટલે પેલું સેલ્ફિશ નહીં સેલ્ફિશ એટલે વન ટાઈપ ઓફ ધ ફિશ એની સ્પીસીસ છે કે જેના દ્વારા ટ્રાન્સપોર્ટ થાય રો સેલ્ફિશ એટલે જેટલા પણ નોનવેજ ફૂડ કન્ઝપ્ટેડ હોય એના દ્વારા આપણા બોડીમાં ઇન્વર્ટ થાય દેટ ઇઝ કોલ્ડ એઝ સેલ્ફિશ બ્લડ એક્સપોઝર્સ ઇન્જેક્ટ ઇન ડ્રગ યુઝિસ ધ ટ્રાન્સફ્યુઝન જોઈએ આપણે એની અફેક્ટેડ ડિઝીઝ કયા કયા છે તો જોઈએ આપણે કયા કયા છે તો ફેટિક છે જોઈન્ટ પેઇન છે પ્રોડોમલ ફિડિયાસિક ફેઝિસ સિમ્ટોમ્સ ફેટિક જોઈન્ટ એન્ડ એબડોમિનલ પેઇન મેલેઝ વોમિટિંગ લેક ઓફ એપેટાઇટિસ અને હિપેટોમેગાલા હિપેટોમેગાલા મીન્સ કી એનલાર્જમેન્ટ ઓફ ધ લીવર લીવરના જે અફેક્ટિવ સાઇટ છે એ શું થઈ જશે એના સેલ એનલાર્જ થઈ જશે દેટ ઇઝ હિપેટોમેગાલા ઇક્ટેરિયસ ફેસ કહ્યું છે ઇક્ટેરિયસ જોન્ડિસ સ્કીન સ્ક્લેરા મ્યુકસ અને મેમ્બ્રેન કોઝિસ એલિવેટેડ બિલિરુબિન લેવલ બિલિરુબિન શું છે ડાર્ક યુરિન છે પેલ સ્ટૂલ કેવા કલરનું સ્ટૂલ છે પેલ યલો કલર પેથોજેનેસિસ ઓફ ધ હિપેટાઇટિસ વાયરસ તો કહી છે તો કોઝિસ ઓફ ધ સબ એક્યુટ ડિસીઝ ઇન ચિલ્ડ્રન એન્ડ ધ યંગ એડલ્ટ કે જેમાં જોવા છે વધારે પડતા યંગ એડલ્ટમાં અને ચિલ્ડ્રન્સમાં જોવા મળે છે હિપેટાઇટિસ વાયરસ ઇઝ ઇન્વેડિંગ ટુ ધ બોડીઝ બાય ધ ફીકલ ઓર રૂટ મલ્ટીપ્લાઇઝ ઇન ધ ઇન્ટેસ્ટિનલ એપિથેલિયમ એન્ડ રીચિસ ધ લિવર બાય ધ હિમેટોજેનસ સ્પ્રેડ હિમેટોજેનસ દ્વારા સ્પ્રેડ આફ્ટર વન વીક ધ હિપેટાઇટિસ વાયરસ રીચ લિવર સેલ રેપ્લિકેટ વિથઇન ધેન એન્ટર ધ ઇન્ટેસ્ટાઇન વિથ બાઇલ એન્ડ અપીયર ઇન ટુ ધ સ્પીસીસ બાયલ સોલ્ટ દ્વારા એટલા માટે વધારે જમણે કે લીવરના સાઇટ છે જેટલી પણ એન્ઝાઇમેટિક એપ્લિકેશન ફોર્મ થઈ રહી છે આપણા બોડીમાં મેટાબોલિકની એ ડિસ્ટર્બ થાય અને એ સીધું સેવા જોવા મળે છે ફિસિસની અંદર ઇન્ક્યુબેશન પીરિયડ એમનો કેટલો છે તો 2 to 6 વીક છે પેથોજેનેસિસ કેટલી છે એની તો પેથોજેનેસિસ ઓફ ધ એચએસવી વાયરસ કે જે પેથોજેનેસિસ જોઈ રહીએ એનિમલ એક્સપેરિમેન્ટલ ફોર્મ તો એનિમલ એક્સપેરિમેન્ટ પ્રૂવડ ધેટ ધ હ્યુમન કોમ્પ્લેક્સ ધેટ અટેન્ડ ધ પેથોજેનેસિસ ઓફ ધ એચએસવી વાયરસ એનિમલ એક્સપેરિમેન્ટ મીન્સ કે રોડન્ટ એનિમલ ઉપર આપણે એનું એક્સપેરિમેન્ટ કર્યું તેની આપણને પ્રિયોડેટિક ફોર્મ ઇન્ક્યુબેશન આપણને ખબર પડે કોમ્પ્લિમેન્ટ લેવલ રિડ્યુસ ધ પેથોજેનેસિસ મે બી ફોર એક્ટિવેટેડ ટી સેલ સિક્રેટ ધ ગેમા આઈએનએફ ઇન્ટરલ્યુકિન ફેક્ટર ઇન્ટરનેક્રોસિસ ફેક્ટર ધેટ પ્રમોટ ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ એચએલએ ઓન ધ લિવર સેલ્સ એન્ડ સીટીએલ may kill the target cell infected with the HIV hepatitis virus. Laboratory diagnosis to jo yeto demonstrated of the virus in the feces by immuno electron microscopy kona dwara apne karisu to feces dwara ab transmission karisu immuno electron microscope dwara jo ye second form virus isolation detection of antibody by ELISA biochemical avse ALT to avanu che ELISA immuno transporters because there is major form of the metabolic product into the liver બિલિરુબિન ફિસિસમાં બિલિરુબિન ફોર્મ જોવા મળે બિલિરુબિન લેવલ આપણે જોવાનું છે જોન્ડિસ અકરન્સ ફોર્મ અને પ્રોટીન એક્સક્રીશન પ્રોટીનની નોર્મલ રેન્જ અને સર જે મોલેક્યુલર ટેસ્ટિંગ આરટીપીસીઆર ઓફ ધ ફિસિસ હેપેટાઇટિસ ઇન્ફેક્શન અંદર એક ચાર્ટ આપેલો છે કે જે ટાઇટર થશે આપણે જે પણ ટાઇટરિટી ફોર્મ કર્યું છે સિમ્ટોમ્સ જેને ઇન્ક્રીઝ થશે એ પ્રમાણે ઓએલટી લેવલ કેટલું થશે ઇન્ક્રીઝ થશે પણ જે પ્રમાણે ઇમ્યુનોગ્લોબ્યુલિન જી અને એની સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ જે છે એ પણ કેવા ઇમ્યુનોગ્લોબ્યુલિન જી કેવા થશે વધશે એના કરતાં ડબલ થશે અને આઈજીએમ ક્યારે થશે કે પીક પોઈન્ટ પછી આઈજીએમ ક્યારે થશે ડિક્રીઝ થશે ધેટ ઇઝ કોલ્ડ એઝ વોટ અ હેપેટાઇટિસ ઇન્ફેક્શન ટીપીકલી સિરોલોજિકલ ફોર્સ વેક્સિનેશન સ્ટ્રેટેજી એપિડેમિયોલોજિક કન્સિડરેશન તો મે ફેસિસ અકર ઇન અ કોમ્યુનિટી વાઇડ આઉટબ્રેક્સ નો રિસ્ક ફેક્ટર આઈડેન્ટિફાઈડ ફોર ધ મોસ્ટ કેસીસ હાઈએસ્ટ અટેક રેર ઇન અ 5 to 14 years old જોવા મળશે ચિલ્ડ્રન સર્વ એઝ અ રિઝર્વિયર્સ ઓફ ધ ઇન્ફેક્શન persons at increase the risk of the infection is travelers syndrome homosexual men infected of the drug users next જોઈએ આપણે હેપેટાઇટિસ બી વાયરસ હેપેટાઇટિસ બી માં આપણે એની વેક્સિન ફોર્મ એન્વેલોપ માં છે અને એનો આઉટર શીટ ફોર્મ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી દ્વારા લીધેલી ઓરિજિનલ પિક્ચર્સ છે properties of the hepatitis b virus a number of the epidona viridians from group circular particularly double stranded dna virus hepatitis b virus keva che double stranded dna virus is che replications involves the reverse transcriptase replication ena ma kei rite jova mande che reverse transcriptase dwara endemic in the human populations and hyper endemic in many part of the world
એન્ડેમિક સમજણ હ્યુમન પોપ્યુલેશનમાં હાઈપર એન્ડેમિક વધારે પડતા એન્ડેમિક રીઝન્સ ઇન મેની પાર્ટ ઓફ ધ વર્લ્ડ વધારે પડતા હેપેટાઇટિસ કારણ કે આ વધારે ઇન્ફેક્ટેડ છે સ્ટુડન્ટ્સ ઇટ હેઝ નોટ યટ બીન પોસિબલ ટુ પ્રોપોગેટ ધ વાયરસ ઇન અ સેલ કલ્ચર પ્રોપોગેટ થવું એટલે ઇનોક્યુલેટ થવું સોરી એચએસબી વાયરસની અહીંયા સ્ટ્રક્ચર આપણે જો સમજી લઈએ આપણે કે એન્વેલોપ બેઝ છે આ એના એન્વેલોપ છે આ કેપ્સોમર્સ છે અને એની અંદર ન્યુક્લિક એસિડ સિક્વન્સ છે સ્ફેરિકલ ફોર્મમાં છે અને એલોંગેટર ફોર્મમાં છે બેચ શેપ છે કયા સ્ફેરિકલ અને એલોંગેટર બાકી ડિટેલ ઓફ ધ સ્ટ્રક્ચર વાયરસનું આપણે વાયરસની ઇન્ટ્રોડક્શન જ્યારે ભણ્યા ત્યારે ક્લાસિફિકેશન ભણ્યા ત્યારે આપણે જોયા હતા HS HBV structure. The virions also referred to as a dank particles, double stranded DNA, 42 nanometer envelope virus, core antigens located in the center nucleocapsid, core antigens, E antigens, HBE antigen, an indicator of transmissibility, minor component of the core. And antigenicity district forms the HBC antigen. 22 nanometer spires and the filamentous or form other of the no DNA in a this form today are not infected as composed of super antigen. This form the outnumber the actual virions. HBV structure jo hi aapne envelope based che, DNA polymerase che, core form che, protein che, DNA based che, DNA replicate form che. And the reason behind aapne four serotypes che, AWAR, ADR, AY, AYW and AYR. A single serotype antigen C. જીનોમિક સ્ટ્રક્ચર એનું કયું છે તો એ છે તો જીનોમિક સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરીએ તો આખું જેટલું પણ વિરુલન્ટ જીનોમિક સ્ટ્રક્ચર છે એમાંનું જીનોમિક સ્ટ્રક્ચરના જેટલા પણ વિરુલન્ટ ક્લોઝિસ ઓફ ધ જીન્સ છે એ અહીં આપણે બતાવેલા છે કે જેટલા પણ વિરુલેશન ફોર્મ થયેલા છે જીનોમિક સ્ટ્રક્ચર છે કોણ એચએસબી વાયરસ ડીએનએ ઓપન રીડિંગ ફ્રેમ દેર આર ફ્રો આજે ઓપન રીડિંગ ફ્રેમ કહેવાય સ્ટુડન્ટ્સ આને આ ઓપન રીડિંગ ફ્રેમ કે જે હોલ જીનોમ છે એમાંનું જેટલું પણ વિરુલન ફેક્ટર છે એનું આખું જીનોમ ફેક્ટર એની કહેવાય જીનોમિક ઓપન રીડિંગ ફ્રેમ ધેર આર ફોર ઓપન રીડિંગ ફ્રેમ ડેરિવડ ફ્રોમ ધ સેમ સ્ટ્રેન્ડ ધ ઇનકમ્પ્લીટ પ્લસ સ્ટ્રેન્ડ એમાં આવશે એસ ટી પી અને એક્સ રાઈટ એસ છે થ્રી પોલીપેપ્ટાઈડ ઓફ ધ સરફેસ જેને કે પ્રી એસ વન પ્રી એસ ટુ એન્ડ પ્રી એસ એન ઓન ધી એસ જેમ કે કોરોના વાયરસની અંદર સાર્સ માર્સ માંથી જે પ્રોડક્ટિવિટી થઈ છે કોરોના વાયરસની ફર્સ્ટ આઈડેન્ટિફાઈડ થયું તો એની ફેમિલીમાંથી સાર્સ માંથી થયું છે ફર્સ્ટ આવ્યું તો ક્યાંથી કેમલ માંથી દેન આફ્ટર બેટ માંથી દેન પછી હ્યુમન બીંગ માં ટ્રાન્સફર થયું રાઈટ કેટ દ્વારા હ્યુમન બીંગ માં તો જે બી પોઝિશન બની રહી છે જે ટ્રાન્સમિશન ફેક્ટર છે એનું જે સ્પાઇક્સ નું સ્ટ્રક્ચર જે છે એ જ પ્રમાણે એના સ્ટ્રક્ચર જે છે આઉટર ફિનોટોપિકલી સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચરના જેટલા સ્પાઇક્સ છે પ્લાઝ્મા મેમ્બ્રેનની સાથે શું થાય અટેચ થાય પછી સાયટોપ્લાઝમિક મેમ્બ્રેન દ્વારા અંદર એન્ટ્રી મળશે તો જેટલા એના સ્પાઇક્સ હાયર હોય અટેચમાં વધારે પડતા અટેચ થાય એટલો એન્ટીજેનિક સ્ટ્રેન્થ વિરુલન્સ કેપેસિટી એની વધારે હોય એવી જ રીતે આની અંદર શું છે એસ સી પી અને એક્સ સી ધેટ ઇઝ અ કોર પ્રોટીન પી મીન્સ ધ પોલિમરેઝ એક્સ મીન્સ ધ ટ્રાન્સએક્ટિવ ઓફ ધ વાયરલ ટ્રાન્સક્રિપ્શન સેલ્યુલર જીન ધેટ ઇઝ કન્વર્ટેડ ઇન ધ મમેલિયન ફોર્મ હિપેડોના વેરિયન્ટ ફેમિલી એસેન્શિયલ ઇન ટુ ધ ટ્રાન્સફેક્ટર સેલ ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર ઇન્ફેક્શન ઇન ટુ ધ ઇન વિવો નેક્સ્ટ આપણે જે સાયકલ ઉપર ઇફેક્ટિવિટી કરે છે આપણે બોડીમાં એ આપણે નેક્સ્ટ ટાઈમથી સ્ટાર્ટ કરીશું જે આપણે લેક્ચર આપણે સ્કેડ્યુલ પ્રમાણે નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું ઓકે સ્ટુડન્ટ્સ બાય સ્ટુડન્ટ્સ બાય મેમ